चलो विद्यार्थी मित्रों नमस्कार। तो छेले आपणे घननु प्रवाही में बाष्प दबाण जे प्रश्न जोयो चार मार्क्सनो एवो ज चार मार्क्सनो आज मोस्ट आईएमपी प्रश्न छे ई प्रश्न आपणे वात करवानी छे। तो ई जे प्रश्न छे विद्यार्थी मित्रों तो ई आजनो जे प्रश्न छे ई प्रवाही प्रवाही द्रावणनु बाष्प दबाण समझावो। तो आपणो आजनो जे टॉपिक छे के टॉपिक नंबर छे 241। हाल तो एनी अंदर आपणे आनी अंदर आज ये बात करवानी छे प्रवाही 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 द्रावणनो बाष्प दबाण प्रवाही प्रवाही द्रावणना बाष्प दबाण। હાલો હવે મેં છેલ્લા લેક્ચરમાં તમને કીધું હતું છે જો કે ઘનનું છે એ ઘનનું પ્રવાહીમાં બાષ્પ દબાણ આવડે તો આ ખાલી મેં તમને એમ કીધું હતું કે ખાલી તમે રીડ કરશો તો પણ તમને આવડી જશે। તો ઓલાની અંદર છે એ ખાલી શું હતું તો એની અંદર હતું આપણે કે ભાઈ દ્રાવ્ય છે એ અબાષ્પશીલ હતો અને દ્રાવક છે એ શું છે બાષ્પશીલ છે। તો હવે આપણે અહીંયા જો દ્વિઅંગી દ્રાવણ લઈએ શું લઈએ આપણે જો આ ચેપ્ટરમાં આપણે દ્વિઅંગી દ્રાવણની જ વાત કરવાની છે એટલે દ્વિઅંગી દ્રાવણ હોય તો એમાં છે એ આપણને ખબર છે ઘટક એક અને ઘટક બે હોય ઘટક એક અને ઘટક બે। તો ઘટક એક છે એને આપણે કીધું હતું ગયા લેક્ચરની અંદર એને આંખું વીંચીને કહી દેવાનું દ્રાવક અને આને કહી દેવાનું દ્રાવ્ય। તો દ્રાવક છે એ પણ પ્રવાહી છે આપણે શું ભણીએ છીએ અત્યારે વિદ્યાર્થી મિત્રો પ્રવાહી પ્રવાહી દ્રાવણના બાષ્પ દબાણ। તો દ્રાવ્ય છે એ પણ શું છે પ્રવાહી। તો બે પ્રવાહી પ્રવાહી હોય તો બે કેવા હોય બાષ્પશીલ। તો હવે બાષ્પ દબાણ છે એ કોના ઉપર આધાર રાખશે બંનેના બાષ્પ દબાણ ઉપર આધાર રાખશે। અને ઓલામાં આપણે શું કીધું હતું વિદ્યાર્થી મિત્રો કે ભાઈ દ્રાવણનું છે એ બાષ્પ દબાણ માત્ર ને માત્ર છે કોનું હતું તો માત્ર ને માત્ર કોનું હતું વિદ્યાર્થી મિત્રો દ્રાવકનું। તો આમાં તો હવે આપણે દ્રાવક અને દ્રાવ્ય બંને પ્રવાહી લીધા છે તો બંને પ્રવાહી લીધા હોય તો બંને બાષ્પશીલ છે। તો હવે આપણે આ દ્રાવણના બાષ્પ દબાણની છે એ બાષ્પ દબાણની વાત કરીએ તો એની અંદર જો બંને ઘટકો છે એ પ્રવાહી હોય તો એની અંદર છે એ બંને ઘટકો બાષ્પ કલામાં અને પ્રવાહી કલા વચ્ચે શું થાય સંતુલન સ્થપાશે। તો આની અંદર આપણે કે ભાઈ મારે દ્રાવણનું કુલ બાષ્પ દબાણ લેવું છે શું લેવું છે કુલ બાષ્પ દબાણ। તો એને આપણે કોના વડે દર્શાવશું પી ટોટલ કોના વડે દર્શાવશું પી ટોટલ। હાલો કુલ બાષ્પ દબાણ થયું હવે આપણે એની અંદર છે ઘટક એક છે તો ઘટક એક હોય તો ઘટક એનું બાષ્પ દબાણ આપણે લખવું હોય તો એને કોના વડે દર્શાવાય પી વન વડે। ઘટક બેનું બાષ્પ દબાણ છે એ દર્શાવવું હોય તો કોના વડે દર્શાવાય પી ટુ વડે દર્શાવાય। એવી જ રીતે એના મોલ અંશ ઘટક એકના શું આપણે મોલ અંશ તો મોલ અંશને કોના વડે દર્શાવાય એક્સ વન વડે અને ઘટક બેના મોલ અંશ છે તો એ મોલ અંશ કોના વડે દર્શાવાય એક્સ ટુ વડે દર્શાવાય। ચાલો વિદ્યાર્થી મિત્રો આટલી ખબર પડી ગઈ હવે આપણે શું કરવાનું છે તો કે ભાઈ રાઉલ્ટનો નિયમ ભણવાનો છે શું ભણવાનું છે રાઉલ્ટનો નિયમ। તો રાઉલ્ટનો નિયમ એ ગયા લેક્ચરની અંદર મેં તમને સમજાવી દીધો આવડે છે બધાને। તો એની અંદર ફ્રેન્ચ જે રસાયણશાસ્ત્રી છે તો એનું છે એ ફૂલ ફોર્મ આપ્યું છે ફ્રેન્કોઇસ માર્ટ રાઉલ્ટ। તો એણે તેમની વચ્ચે છે એ જથાત્મક સંબંધ છે એ રજૂ કર્યો હતો અને એ સંબંધ છે એ આપને ખબર જ છે કે બાષ્પશીલ પ્રવાહીના દ્રાવણ માટે દ્રાવણમાંના ફરીને લખું છું આપણે આવી ગયો છે આગળ દ્રાવણના દરેક ઘટક નું આંશિક દબાણ દરેક ઘટકનું આંશિક બાષ્પ દબાણ આંશિક બાષ્પ દબાણ। તો આંશિક બાષ્પ દબાણ દ્રાવણમાં રહેલા તેના મોલ અંશના
સમપ્રમાણમાં મોલ અંશના સમપ્રમાણમાં સમપ્રમાણમાં હોય છે સમપ્રમાણમાં હોય છે હાલો તો આ તો વિદ્યાર્થી મિત્રો બધાને ખબર છે કે કોઈ પણ દ્રાવણ હોય તો દ્રાવણમાં દરેક ઘટકનું આંશિક બાષ્પ દબાણ દ્રાવણમાં રહેલા તેના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે તો આ તો વિદ્યાર્થી મિત્રો બધાને આવડે જ છે હવે આપણે ઘટક વન અને ઘટક ટુ માટે છે એ સૂત્ર તારવવું છે તો આ રાઉલ્ટનો નિયમ લાગુ પાડી અને આપણે સૂત્ર તારવવું છે તો હું આવી રીતે લખી શકું કે ભાઈ ઘટક એક માટે હાલો ઘટક એક માટે રાઉલ્ટનો નિયમ લખવો હોય શું લખાય પી વન ચલે છે એક્સ વન એટલે ઘટક એકનું બાષ્પ દબાણ તેના મોલ અંશના સમપ્રમાણની અંદર એટલે પી વન ચલે છે એક્સ વન તો એની અંદર તમને ખબર છે કે આ નિશાની કાઢવી હોય તો તમને ખબર છે શું મૂકવાનું આપણે અચળાંક તો પી વન ઇક્વલ ટુ શું થાય પી ઝીરો વન ઇન્ટુ એક્સ વન અને જ્યાં પી ઝીરો વન છે એ શું છે તો જ્યાં પી ઝીરો વન શુદ્ધ ઘટક જો શુદ્ધ શબ્દ વાપરવાનો ઝીરો એટલે ગયા લેક્ચરમાં વાત થઈ હતી આપણે શુદ્ધ ઘટક એકનું બાષ્પ દબાણ હાલો ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો હવે આપણે છે ઘટક બે માટે આવી રીતે તારવીએ તો ઘટક બે માટે આપણે તારવીએ તો શું થશે ઘટક બે માટે પી ટુ ચલે છે એક્સ ટુ તો પી ટુ ઇક્વલ ટુ પી ઝીરો ટુ ઇન્ટુ એક્સ ટુ અને જ્યાં પી ઝીરો ટુ શું થશે તો કે ભાઈ પી ઝીરો ટુ છે શુદ્ધ ઘટક બેનું બાષ્પ દબાણ તો શુદ્ધ ઘટક ઘટક બેનું બાષ્પ દબાણ હાલો કમ્પ્લીટ વિદ્યાર્થી મિત્રો હવે આપણે ઘટક એકનું બાષ્પ દબાણ અને ઘટક બેનું બાષ્પ દબાણ તો આ જે પ્રવાહી પ્રવાહી દ્રાવણ છે તો એ પ્રવાહી પ્રવાહી દ્રાવણ હોય તો આપણને બધાને ખબર છે અગિયારમાં ધોરણની અંદર ભણી ગયા ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ આવડે છે ને ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ નો આવડતો હોય તો આપણે થોડુંક સમજી લઈએ હાલો તો એની અંદર ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ છે એ આપણે અગિયારમાં ધોરણની અંદર ભણી ગયા કે ભાઈ પાત્રમાં દ્રાવણ છે એ દ્રાવણ કલાનું કુલ દબાણ પાત્રમાંના દ્રાવણ કલાનું કુલ દબાણ દ્રાવણમાંના બંને ઘટકના સરવાળા બરાબર થશે તો એ અગિયારમાં ધોરણની અંદર એ આ જ વાત આપણે કરી હતી કે ભાઈ ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ શું હોય તો ત્યારે જે સ્ટેટમેન્ટ આવ્યું હતું હું બોલું છું અત્યારે કે ભાઈ કોઈપણ પાત્રમાં એક કરતાં વધારે વાયુ ભરેલા હોય તો દરેક વાયુના આંશિક દબાણનો સરવાળો પાત્રના કુલ દબાણ જેટલો થશે તો એ જ વસ્તુ અહીંયા છે કે ભાઈ આપણે પાત્રની અંદર કેટલા છે તો કે બંને ઘટકો છે તો એ બંને ઘટકોનું જે બાષ્પ દબાણ છે એનો સરવાળો કરો તો એ શું થાય કે ભાઈ પાત્રનું કુલ બાષ્પ દબાણ થશે તો આપણે એના ઉપરથી વિદ્યાર્થી મિત્રો સમજવું હોય તો ડાલ્ટનનો જે આંશિક દબાણનો નિયમ છે તો એ હમણાં જ આપણે કીધું પી ટોટલ ઇક્વલ ટુ શું લખાશે તો પી ટોટલ ઇક્વલ ટુ પી વન પ્લસ પી ટુ તો હવે પી વનની કિંમત એ તમારી પાસે છે પી ટુની કિંમત છે મૂકી દો તો પી ટોટલ ઇક્વલ ટુ પી વન એટલે શું થશે પી ઝીરો વન ઇન્ટુ એક્સ વન પ્લસ પી ઝીરો ટુ ઇન્ટુ એક્સ ટુ થશે વિદ્યાર્થી મિત્રો હાલો હવે આપણે આની અંદર શું કરવાનું છે તો આની અંદર આપણે સમીકરણ છે એ તારવવાનું છે તો સમીકરણ જો આપણે તારવવું હોય તો એની અંદર એક્સ વનની કિંમત મૂકો બે સમીકરણ ટેક્સ્ટબુકમાં એક આપ્યું છે પણ આપણે બે સમીકરણ છે એ બે તમને ગમે એ તારવો એ કંઈ ખોટું ન કહેવાય
હવે તમને ખબર છે કે આપણે આગળ ભણી ગયા કે ભાઈ અહીંયા આપણે લખું છું કે ભાઈ એક્સ વન પ્લસ એક્સ ટુ ઇક્વલ ટુ વન. અત્યારે એક્સ વનને સૂત્રનો કરતાં બનાવું તો એક્સ વન ઇક્વલ ટુ વન માઇનસ એક્સ ટુ, પછી એક્સ ટુને સૂત્રનો કરતાં બનાવું તો એક્સ ટુ ઇક્વલ ટુ શું થશે તો આ બાજુ જશે એટલે વન માઇનસ એક્સ વન. તો બેમાંથી ગમે એની કિંમત મૂકી શકો. ટેક્સ્ટબુકમાં આપણે એક સૂત્ર આપ્યું છે, જૂની ટેક્સ્ટબુકમાં જોશો એટલે બંને સૂત્ર છે એ તારવેલા છે. તો આપણે અહીંયા બંને સૂત્ર તારવવા છે. તો અહીંયા હું આમ લખું છું પી ટી એટલે પી ટોટલ ઇક્વલ ટુ પી ઝીરો વન એક્સ વન. તો એક્સ વનની કિંમત મારે મૂકવી છે તો એક્સ વનની કિંમત મૂકવી હોય તો પી ઝીરો વન એક્સ વન ઇક્વલ ટુ શું છે તો એક્સ વન ઇક્વલ ટુ ઇન્ટુ વન માઇનસ શું થશે તો વન માઇનસ એક્સ ટુ, વન માઇનસ એક્સ ટુ. અહીંયા એક્સ ટુ છે વિદ્યાર્થી મિત્રો, હાલો પ્લસ શું થશે પી ઝીરો ટુ ઇન્ટુ શું થશે એક્સ ટુ. સમજણ પડી? હવે આનો ગુણાકાર આની સાથે કરી નાખીએ એટલે પી વન ઇક્વલ ટુ શું થશે તો પી વન ઇક્વલ ટુ પી ઝીરો વન પછી પી ઝીરો વન પછી માઇનસ શું થઈ જશે પી ઝીરો વન ઇન્ટુ એક્સ ટુ પ્લસ શું થશે પી ઝીરો ટુ ઇન્ટુ એક્સ ટુ. હવે જુઓ કે ભાઈ આ સમીકરણ છે એમાંથી આપણે શું કરીએ તો એક્સ ટુને છે એ સામાન્ય કાઢીએ તો શું થઈ જાય પી વન ઇક્વલ ટુ, જો પી ઝીરો વન છે એ તો હું લખું જ છું તો પી ઝીરો વન. હવે આ જે સમીકરણ છે એ સમીકરણની અંદર એક્સ ટુને હું છે એ શું કરું છું સામાન્ય કાઢું એટલે પ્લસ એક્સ ટુ. હવે પી ઝીરો વન છે ને એનું પાછળ લખું છું ને પી ઝીરો ટુને આગળ લખું છું એટલે એક્સ ટુ શું થઈ જશે પી ઝીરો ટુ માઇનસ શું થશે પી ઝીરો વન. તો આપણું આ જે છે એ સમીકરણ છે એ કોનું છે પી ટોટલનું. તો આ સમીકરણ છે એ આપણે એક સમીકરણ મેળવ્યું. હવે આવી જ રીતે બીજું સમીકરણ તમારે મેળવવું હોય તો આ જ સૂત્રની અંદર આપણે કોની કિંમત મૂકી દઈએ તો આ જ સૂત્રની અંદર એક્સ ટુની કિંમત મૂકી દો. તો બીજું સમીકરણ આપણે મેળવીએ પી ટોટલનું તો પી ટોટલનું બીજું સમીકરણ મેળવવું હોય તો શું થશે પી ઝીરો વન ઇન્ટુ એક્સ વન પ્લસ પી ઝીરો ટુ. હવે એક્સ ટુની કિંમત મૂકવી છે શું છે વન માઇનસ એક્સ વન એટલે શું થશે ઇન્ટુ વન માઇનસ એક્સ વન. ગુણાકાર કરી નાખો પહેલાં પી ટી ઇક્વલ ટુ હવે પી ઝીરો વન ઇન્ટુ એક્સ વન પ્લસ પી ઝીરો ટુ તો પ્લસ પી ઝીરો ટુ માઇનસ પી ઝીરો ટુ ઇન્ટુ એક્સ વન. હાલો એક્સ વન છે એ શું થશે સામાન્ય નીકળશે એટલે પી ટોટલ ઇક્વલ ટુ આને હું પહેલાં લખી નાખું છું પી ઝીરો ટુ પ્લસ તો પ્લસ શું થશે તો પ્લસ છે એ આપણે સામાન્ય શું કાઢીએ છીએ એક્સ વન તો એક્સ વનને સામાન્ય કાઢ્યું એટલે ઇન્ટુ શું થઈ જશે તો ઇન્ટુ પી ઝીરો વન પી ઝીરો વન માઇનસ શું થશે પી ઝીરો ટુ. તો અહીંયા બાજુમાં ટેક્સ્ટબુકમાં લખી નાખજો કારણ કે અમુક વખતે જ્યારે દાખલાઓ ગણશું ને ત્યારે ઉપરનું સૂત્ર ઉપયોગમાં આવે અથવા નીચેનું સૂત્ર બીજું તાર્યું એ પણ છે એ ઉપયોગમાં આવે એટલે બે સૂત્ર છે એ આપણે આવડવા જોઈએ. તો હાલો આ જે સમીકરણ છે તો એ સમીકરણના ત્રણ સ્ટેટમેન્ટ આપણે ગ્રાફ ઉપરથી છે એ સમજવાના છે. શું કરવાનું છે ગ્રાફ ઉપરથી આપણે સમજવાના છે. તો એ ગ્રાફ હવે સમજવો ખૂબ જ મહત્વનો છે. હાલો તો વિદ્યાર્થી મિત્રો એ આપણે ગ્રાફની વાત કરીએ તો એની અંદર ગ્રાફની વાત કરું છું. ગ્રાફ છે એ સમજશો એટલે ત્રણે ત્રણ સ્ટેટમેન્ટ છે એ તમને ખબર પડી જશે. તમારી પાસે પ્રવાહી પ્રવાહી દ્રાવણ છે. કયું દ્રાવણ છે? પ્રવાહી પ્રવાહી દ્રાવણ. તો પ્રવાહી પ્રવાહી દ્રાવણ હોય વિદ્યાર્થી મિત્રો તો એની અંદર તમને ખબર છે કે ઘટક એક અને ઘટક બે હોય છે. ઘટક એક અને ઘટક બે. હવે હું એમ કહું કે ઘટક એક છે ને એ ઓછો બાષ્પશીલ છે અને ઘટક બે છે એ વધુ બાષ્પશીલ છે. આ ઓછો બાષ્પશીલ છે, ઓછો બાષ્પશીલ છે અને આ છે એ શું છે વધારે બાષ્પશીલ છે. એટલે એ તમે તમારી રીતે કન્ડિશન નક્કી કરી શકો. કોકને એમ થાય વિદ્યાર્થી મિત્રને મારે ઘટક એકને વધુ બાષ્પશીલ રાખવો છે ને ઘટક બેને ઓછો બાષ્પશીલ રાખવો છે, રાખી શકાય. તો એની અંદર હું તમને એમ કહું પાણી હોય ને પેટ્રોલ હોય તો તરત જ તમને ખબર પડે કે પાણી છે ને એ ઓછું બાષ્પશીલ કહેવાય. કોની સરખામણીમાં? પેટ્રોલની સરખામણીમાં. તો હવે આપણે ગ્રાફ સમજીએ તો બાષ્પ દબાણ વિરુદ્ધ, તો બાષ્પ દબાણ વિરુદ્ધ છે એ આપણે કોનો ગ્રાફ દોરવો છે? બાષ્પ દબાણ વિરુદ્ધ મોલ અંશ. તો આ અક્ષિસ ઉપર આપણે લઈએ છીએ
बाष्प दबाण अने आ अक्षी ऊपर आपणे लईए छीए मोल अंश। हालो जो ग्राफ समझवामां खास अहींया ध्यान राखवानुं छे। एक्स वन इक्वल टू हूँ अहीं लखू छू वन अने एक्स टू इक्वल टू हूँ अहीं लखू छू जीरो एटले एनो मीनिंग शुं थाय के भाई एक्स वन ना मोल अंश एक छे तो एक्स टू तो ऑटोमेटिक जीरो थई जाय, ए तो बधाने खबर ज छे। तो हवे एनी अंदर विद्यार्थी मित्रों तमे आ बाजू हालो, अत्यारे एक्स टू शू छे जीरो छे। हवे अहींया हूँ लखी नाखू एक्स वन इक्वल टू जीरो अने एक्स टू इक्वल टू वन। एटले हवे जो आ साइड थी आ साइड जाओ एटले एक्स टू छे तो एक्स टू ना मोल अंश वधे छे अने एक्स वन ना घटे छे। जेम जेम एक्स टू ना मोल अंश वधे छे तेम तेम तेनुं बाष्प दबाण शू थाय, तो तेनुं बाष्प दबाण वधशे। जो खास अहींया ध्यान राखजो, हूँ एक एक शब्द बोलूं એમાં ખાસ તમારું ધ્યાન હોવું જોઈએ। મેં અત્યારે કોના મોલ અંશ વધાર્યા, કોના મોલ અંશ વધાર્યા, એક્સ ટુના, એક્સ ટુના મોલ અંશ જીરો હતા। જો એક્સ ટુના મોલ અંશ અહીંયા જીરો છે તો એનું બાષ્પ દબાણ અહીંયા જીરો હોય કે નહીં, તો એનું બાષ્પ દબાણ અહીં જીરો છે। જેમ જેમ એક્સ ટુના મોલ અંશ વધ્યા તેમ તેમ એના શું થયા, બાષ્પ દબાણમાં વધારો થયો। તો મારે આ બાષ્પ દબાણની જે રેખા મળી એને મારે નામ આપવું હોય તો શું નામ અપાય, પી ટુ, કારણ કે આ ઘટક બેનું બાષ્પ દબાણ થયું ને, અને અહીંયા તમે પહોંચ્યા એટલે એક્સ ટુ ઇક્વલ ટુ શું થયું, વન। એટલે શુદ્ધ ઘટક એક, શુદ્ધ ઘટક બે થઈ ગયો, તો શુદ્ધ ઘટક બે થઈ ગયો મારે અહીં નામ આપવું હોય આ બાષ્પ દબાણ, તો એને શું અપાય, પી જીરો ટુ, સુકા પી જીરો ટુ, ત્યાં એક્સ ટુ ઇક્વલ ટુ વન એટલે શુદ્ધ, ત્યાં જ્યાં એક્સ વન નથી, ઘટક એકનું પ્રમાણ જ ત્યાં નથી, એટલે શુદ્ધ ઘટકનું છે, શુદ્ધ ઘટકનું ઘટક બેનું બાષ્પ દબાણ કોના વડે દર્શાવાય, પી જીરો ટુ વડે દર્શાવાય। ઓકે, હાલો હવે જે એવી જ રીતે જો એક્સ વન છે એ ઇક્વલ ટુ શું છે, જીરો છે। હવે આ બાજુ આવો તો એક્સ વનના મોલ અંશ શું થાય, વધે, તો એક્સ વનના મોલ અંશ વધે તો શું થશે, તો એનું પણ બાષ્પ દબાણ છે એ વધશે, તો એનું પણ છે એ બાષ્પ દબાણ છે એ બાષ્પ દબાણ શું થાય છે, વધે છે। તો આ જે મળ્યું આપને, તો આ જે રેખા મળી બાષ્પ દબાણની એને કોના વડે દર્શાવાય, પી વન વડે દર્શાવાય। સમજાઈ ગયો વિદ્યાર્થી મિત્રો, ગ્રાફ સમજાણું। હવે અહીંયા એક્સ વન ઇક્વલ ટુ વન થઈ ગયું, તો એક્સ વન ઇક્વલ ટુ વન તો અહીં મારે નામ આપવું શું અપાય, પી જીરો વન। હવે જો પી જીરો વનનું બાષ્પ દબાણ અહીંથી આટલું છે, આટલું થયું, પી જીરો ટુનું બાષ્પ દબાણ અહીંથી આટલું થયું। હવે તરત જ ખબર પડી જાય કે તમારે બાષ્પ દબાણ કોનું વધારે છે, તો કે ભાઈ બાષ્પ દબાણ ઘટક બેનું વધારે છે ને, પી જીરો ટુ, તો વધારે બાષ્પશીલ ઘટક કોણ થયો, બીજો, અને ઓછો બાષ્પશીલ ઘટક કોણ થયો, તો કે પહેલો। અને કોઈ આનાથી ઉલટો ગ્રાફ દોરી નાખે, ઘટક બેને નીચું દર્શાવે અને ઘટક એકને વધારે દર્શાવે, તો પરીક્ષાની અંદર કે પ્રશ્નમાં કે ક્યાંય મૂંઝાતા નહીં, એમ પણ તમે છે એ લખી શકાય, પણ આપણે ટેક્સ્ટબુકમાં જે રીતે આપ્યું છે એ રીતે સમજાયું। હવે અહીંથી જે આ રેખા છે એને આપણે દર્શાવશું પી ટોટલ, એટલે પી ટી ઇક્વલ ટુ શું થાય, તો એ સૂત્ર આપને આવડે જ છે, પી વન પ્લસ પી ટુ, શું થશે, પી વન પ્લસ પી ટુ। ઓકે વિદ્યાર્થી મિત્રો, ગ્રાફ છે એ સમજાઈ ગયો। હવે એના ત્રણે ત્રણ સ્ટેટમેન્ટ આપ્યા છે એ આપણે ગ્રાફ ઉપરથી સમજતા જઈએ એટલે તમને ખબર પડી જાય। હાલો પહેલું સ્ટેટમેન્ટ, દ્રાવણ પરનું કુલ બાષ્પ દબાણ ગમે તે એક ઘટકના મોલ અંશ સાથે સંબંધિત હોય, તો એ તો આપને ખબર જ છે। જો અત્યારે આ રેખા અહીંથી અહીં ઉપર નીચેથી ઉપર જાય છે, તો પી ટુ છે એની રેખા એ શું નીચેથી ઉપરની તરફ જાય છે, એટલે શું કહેવાય કે ભાઈ કુલ બાષ્પ દબાણ ઘટક બેના બાષ્પ દબાણ જેમ વધે તેમ પી ટોટલ પણ શું થાય, વધે છે, એટલે કોઈ પણ એક ઘટકના મોલ અંશ સાથે સંબંધ ધરાવે છે। સમજણ પડી ગઈ, હાલો દ્રાવણ પરનું કુલ બાષ્પ દબાણ ઘટક, એ તો આનું આ જેવું કે એનું એ સ્ટેટમેન્ટ છે કે ભાઈ એની અંદર એમ કીધું કે દ્રાવણ પરનું, આ ગ્રાફની વાત કરું, દ્રાવણ પરનું કુલ બાષ્પ દબાણ ઘટક બેના, એટલે આ ઘટક બેના મોલ અંશ સાથે રેખીય રીતે ચલિત થાય છે। તો આ બે રેખા સરખી છે, નીચેથી આમ ઉપર જાય, આ પણ નીચેથી ઉપર જાય, એટલે ઘટક બેના છે એ ઘટક બેના
बाष्प दबाणना वधारा साथे कुल बाष्प दबाण पण शुं थाय छे वधे छे। समझण पड़ी गई। हालो शुद्ध घटक एक अने बे ना बाष्प दबाण पर आधारित द्रावण पर कुल बाष्प दबाण शुद्ध घटक एक एटले आवडवा शुद्ध घटक एक शुद्ध घटक बे एटले आवडवा तो शुद्ध घटक एक अने शुद्ध घटक बे ना बाष्प दबाण पर आधारित द्रावण पर कुल बाष्प दबाण घटक तो कुल बाष्प दबाण तो आ कुल बाष्प दबाण छे एक घटक एक एटले घटक ए एटले आ तो घटक एक ना मोल अंश ना वधारा प्रमाणे घटे छे के वधे छे। तो विद्यार्थी मित्रों तमे ग्राफ निराते समझी अने तमे विचार जो के भाई घटक एक छे ए घटक एक ना मोल अंश ना छे ए मोल अंश ना वधारा साथे अथवा तो घटाड़ा साथे शुं थाय छे। जो अहींथी तमे एक थी आ बाजू जाओ अटले घटक एक ना मोल अंश में शू थो घटाड़ो शू थो घटाड़ो तो कुल बाष्प दबाण में शू थो तो कुल बाष्प दबाण में शू थो अत्यारे वधारो। आना करता जो उल्टो ग्राफ दौरो तो घटाड़ो थाय एटले तो का वधारो थाय ने का घटाड़ो थाय। समझण पड़ी गई। हवे नीचेनो पेरेग्राफ छे ए बधो हूँ बोल्यो एनी वात करी હવે એના ઉપરથી બીજા બે સૂત્રો છે એ વિદ્યાર્થી મિત્રો આપણે તારવવાના નથી માત્ર ને માત્ર યાદ જ રાખવાના છે। તો એની અંદર જો વિદ્યાર્થી મિત્રો એ હું તમને આકૃતિ દોરી અને સમજાવું કે ભાઈ આ બંધ પાત્ર છે એ આપણે આગળ આકૃતિ જોઈ ને એના ઉપરથી સમજે। અહીંયા આપણે પ્રવાહી પ્રવાહી દ્રાવણ ભર્યું છે। કયું દ્રાવણ ભર્યું છે? પ્રવાહી પ્રવાહી એટલે તમને ખબર છે પ્રવાહી પ્રવાહી એટલે બે દ્રાવણ હોય ઘટક એક અને ઘટક બે। તો અહીંયા એનું બાષ્પ દબાણ છે એ બેયના કારણે હોય ઘટક એક અને ઘટક બેના કારણે। જો રાઉન્ડવાળા છે એ ઘટક એક દોરો અને સ્ટારવાળા છે એ ઘટક બે લાખો એટલે અત્યારે હું છે એ ઘટક બે છે એ ઘટક બે રાઉન્ડવાળા દર્શાવ્યા ઘટક બે છે એ કેવા દર્શાવ્યા રાઉન્ડવાળા અને સ્ટારવાળા છે એ ઘટક એક દર્શાવ્યા। તો જો મેં અત્યારે આકૃતિ દોરીને તો એમાં પણ મેં જો સ્ટાર ઓછા રાખ્યા અને ઓલા છે એ શું રાખ્યું વધારે રાખ્યું કારણ કે ઘટક બે છે એ વધારે બાષ્પશીલ છે। હવે ધારો કે આની અંદર સંતુલન સ્થપાઈ ગયું એટલે અહીંયા કુલ બાષ્પ દબાણ બેયના કારણે ઉત્પન્ન થતું બાષ્પ દબાણ છે એને આપણે આમ લખતા હતા પી ટોટલ ઇક્વલ ટુ પી વન પ્લસ પી ટુ લખીએ છીએ તો પી વન પ્લસ પી ટુ આપને ખબર જ છે। હવે આપણે આ પ્રવાહી કલા છે આ કઈ કલા છે અવસ્થા કલા એટલે અવસ્થા ખબર છે ને આ પ્રવાહી કલા। પણ જુઓ તમને એવો દાખલો પૂછાય કે આ વાયુ અવસ્થામાં તો વાયુ અવસ્થા માટેનું સૂત્ર શું છે તો વાયુ અવસ્થા માટેના સૂત્રની આપણે વાત કરીએ તો એ છે ડાલ્ટનના આંશિક દબાણનો નિયમનો ઉપયોગ કરી અને એ બે સૂત્ર અહીં લખું છું પી વન ઇક્વલ ટુ વાય વન ઇન્ટુ પી ટોટલ આ તારવવાના નથી હો ખાલી યાદ જ રાખવાના છે અને એવું સૂત્ર તમે લખી શકશો પી ટુ ઇક્વલ ટુ વાય ટુ ઇન્ટુ પી ટોટલ। હવે જુઓ એની અંદર છે એ વાય વન શું છે પી વન એટલે ખબર જ છે ઘટક એકનું બાષ્પ દબાણ પી ટુ એટલે ઘટક બેનું બાષ્પ દબાણ પણ હવે આ વસ્તુ ખાસ છે એ આપણે યાદ રાખવાની। જો પ્રવાહી દ્રાવણ હતું એની અંદર મોલ અંશ લેતા હતા તો એક્સ વન અને વાય વનનો એક્સ વન અને એક્સ ટુનો ઉપયોગ કરતા હતા પણ હું અહીં લખું છું બાષ્પ કલામાં કઈ કલામાં બાષ્પ કલામાં ઘટક એકના ઘટક એકના મોલ અંશ ઘટક એકના મોલ અંશ કોના વડે દર્શાવવાનું એને દર્શાવવાનું વાય વન વડે અને ઘટક બેના હોય તો ઘટક બેના મોલ અંશ છે મોલ અંશ એને કોના વડે દર્શાવવાનું તો એને કોના વડે દર્શાવવાનું વાય ટુ વડે દર્શાવવાનું અને પી ટોટલ એ તો ખબર જ છે કુલ બાષ્પ દબાણ। તો આના પછીના લેક્ચરની અંદર જે દાખલો આવશે તો એ આ બે સૂત્રનો ઉપયોગ કરી અને આપણે દાખલો છે એ ગણશું। સમજણ પડી વિદ્યાર્થી મિત્રો? તો આવી રીતે આ પણ પ્રશ્ન છે પ્રવાહી પ્રવાહી દ્રાવણનું બાષ્પ દબાણ સમજાવો તો આ જે પ્રશ્ન છે એ પણ પ્રશ્ન ખૂબ જ બોર્ડની પરીક્ષાની અંદર મોસ્ટ આઈએમપી છે અને આ પ્રશ્ન છે વ્યવસ્થિત રીતે સમજવાનો છે ગોખવાનો નથી। જો ઘનનું પ્રવાહીમાં દ્રાવણનું બાષ્પ દબાણ આવડે તો ઓટોમેટિક આપણે પ્રવાહી પ્રવાહીનું આવડી જાય। તો ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી આપણે રાખીએ આજે
અને આટલું કમ્પ્લીટ તૈયાર કરી નાખજો. એટલે આવતા લેક્ચરની અંદર આ જે સૂત્ર ભણ્યા એ સૂત્ર ઉપરથી એક દાખલો છે, અને ત્યાર પછી રાઉલ્ટના નિયમની અને હેનરીના નિયમને સરખાવવાનો છે. એટલે આપણે એ એક લેક્ચરની અંદર છે એ પૂરું કરી દેશું, અને પછી આવશે આદર્શ દ્રાવણ અને બિન આદર્શ દ્રાવણ. હાલો, તો અહીંયા સુધી વિદ્યાર્થી મિત્રો આપણે કમ્પ્લીટ છે, કમ્પ્લીટ તૈયાર કરી નાખજો.